શું સમજાય છે આના? જેન્ટલમેન ઇઝ સ્ટેન્ડિંગ ઇન અ કોર્નર, ઇન અ કોર્નર, યસ, એન્ડ હી વુડ બી પેઇન્ટિંગ, હી વુડ બી પેઇન્ટિંગ, એક્ઝેક્ટલી ટ્રુ. બટ વોટ? એને છેડેથી ચાલુ કર્યું ને એ પ્રોબ્લેમ, એટલે એને છે ને ત્યાં છેડેથી ચાલુ કરવું જોઈતું હતું, જેણે પહેલેથી ચાલુ કર્યું, ઊભો છે એટલે તો સ્ટક થઈ ગયો એ. હવે કેમ પ્લાન? એક્ઝેક્ટલી, વેરી નાઇસ આન્સર. તમારે કાઈ એડ કરવું છે? યા, સો ધીસ વોઝ વિધાઉટ પ્લાનિંગ. અહીંથી આપણે કલર કરવાનું ચાલુ કરીએ ને હું આ પહોંચી જાઉં તો હું અટકી જાઉં, પછી શું થાય? તમે બધા તો મેચ્યોર છો યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ, એમ કે શું કાય ત્યાં સુધી મેમ ઉભવાનું? તમે એમ શું કાય ત્યાં સુધી બધે ઉભા રહે ને તો જિંદગી પૂરી થઈ જાય, જિંદગી સુકાઈ જાય, બધી જગ્યાએ ના ચાલે, યુ નો. બટ ઇફ ઇટ્સ પ્લાન્ડ, પ્લાનિંગ લાઈફમાં જરૂરી છે, એમ જ ગોલ સેટિંગ જરૂરી છે. ગોલ સેટ હોય, તમને ખબર હોય, અહીંથી માનો હું નીકળું, મારે જવું હોય રાજકોટ અને હું બોમ્બે સાઈડ મારી કાર ચલાવું અને મને એમ થાય હું જલ્દી પહોંચું એટલે હું 130-140 સ્પીડે જાઉં, જાઉં છે રાજકોટ, જાઉં છું મુંબઈ બાજુ, તો શું થશે? આઈ કાન્ટ અચીવ ધ ગોલ, એક્ઝેક્ટલી. અને એના કરતા વર્સ શું થશે? રિવર્સ ડિરેક્શનમાં ટાઈમ જાય છે અને હું મારી સ્પીડ વધારું છું. લાઈફમાં ઘણી વાર આપણને એવો વિચાર આવતો, આટલું હાર્ડવર્ક કરું છું તો એ રિઝલ્ટ કેમ નથી આવતા? એક્ઝેક્ટલી આમ આવી થાય, સ્પીડ મારી વધારું છું, ઉભી નથી રહેતી, ક્યાંય રેસ્ટ નથી કરતી કે જલ્દી હું પહોંચી જાઉં, પણ રસ્તો જ ખોટો છે. ઘણી વાર લાઈફમાં આ પ્રશ્નો માણસોને થાય છે, આટલું હાર્ડવર્ક હું કરું છું, સ્ટીલ વાય આઈ એમ નોટ ગેટિંગ રિઝલ્ટ? ધ થિંગ ઇઝ ઓનલી ધીસ, વી ડોન્ટ ગેટ રિઝલ્ટ બીકોઝ વી આર ઓન રોંગ પાથ. રોંગ પાથ મતલબ એથિકલ્સ કે વેલ્યુ કે આઈ એમ નોટ સેઇંગ દેટ, બટ વી ડોન્ટ નો વેર વી હેવ ટુ ગો એન્ડ હાઉ વી હેવ ટુ ગો. ધીસ ઇઝ વોટ ગોલ્સ હેલ્પ અસ. આપણા લાઈફના જયારે ગોલ ડિસાઇડ થયા હોય ત્યારે આ વસ્તુ આપણને હેલ્પ કરી શકે, આનાથી આપણને ખબર પડે કે આપણે કઈ દિશામાં જવાનું છે. એટલે હું બોમ્બે સાથે 130 ની સ્પીડે જાઉં તો હું મારા ગોલથી વધુ જલ્દી દૂર જાઉં છું, મહેનત કરું છું, ઊભી નથી રહેતી, બધું બરોબર, પણ ખોટી દિશામાં. ધીસ ઇઝ